મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન હવામાન આબોહવા અને આબોહવા સાથે પ્રાણીઓના અનુકૂલન પાઠમાં આગળના વિડિયોમાં હવામાન આબોહવા અને વાતાવરણ સાથે અનુકૂલન વિશે અભ્યાસ કર્યો હતો, તેમાં હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે કે ધ્રુવ પ્રદેશો. તો કે ધ્રુવ પ્રદેશોમાં સજીવો કઈ રીતે જીવન ગાળે છે અને ધ્રુવ પ્રદેશોમાં જીવન ગાળતા સજીવો માટે કઈ એમને તકલીફ પડે છે અને કઈ રીતે એ લોકો અનુકૂલન સાધે છે તે વિશેની માહિતી મેળવવાની છે. તો તે પહેલા આપણે ધ્રુવ પ્રદેશ વિશે માહિતી મળીએ. તો કે ધ્રુવ પ્રદેશ, તો ધ્રુવ પ્રદેશોમાં પહેલો ટોપિક છે ચરમ આબોહવા. એટલે કે ધ્રુવ પ્રદેશોમાં આબોહવા ચરમ હોય છે, ચરમ સીમા ઉપર હોય છે, એટલે કે એકદમ એટલી બધી ઠંડી હોય છે. બીજું ધ્રુવ પ્રદેશોમાં શું હોય છે, તો કે બરફ આચ્છાદિત, એટલે કે ધ્રુવ પ્રદેશો બરફ આચ્છાદિત પ્રદેશો હોય છે, એટલે કે તેમને બરફની ચાદર ઓઢી હોય એવું આપણને જોવા મળે છે. એકદમ એટલા બરફમાં છવાયેલું હોય છે આખો ધ્રુવ પ્રદેશ. ધ્રુવ પ્રદેશો કયા છે તો એની આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, જે પૃથ્વીના બે ગોળ પૃથ્વીમાં જે છેડા હોય છે, ઉપરનો છેડો ઉત્તર ધ્રુવ અને નીચેની સાઈડ દક્ષિણ ધ્રુવ, એ રીતના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એમ બે છેડા હોય છે, જેના વિશે હું તમને સમજાવું. તો કે આ આપણો પૃથ્વીનો દડો છે. તો પૃથ્વી છે, આ દડાને આપણે પૃથ્વી તરીકે ધારી લઈએ. તો આ પૃથ્વી છે, તો આ પૃથ્વીમાં આ એનો ઉત્તર ધ્રુવ, ઉપરની બાજુ પૃથ્વી થોડી 66.5 રસ્તા ખૂણે આમ નમેલી હોય છે, આ એનો ઉત્તર ધ્રુવ, અને આ બાજુ નીચેની સાઈડ જોઈએ તો દક્ષિણ ધ્રુવ. તો આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, તો આપણે આ ધ્રુવ પ્રદેશો વિશેની માહિતી મેળવવાની છે, કારણ કે ત્યાં વાતાવરણ ખૂબ જ ઠંડુ હોય છે. તો બીજું શું કે બરફ આચ્છાદિત, 6 મહિના સૂર્યોદય. આ જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય છે ત્યાં વાતાવરણ કેવા પ્રકારનું હોય છે, તો કે ઉત્તર ધ્રુવમાં 6 મહિના સુધી સૂર્યોદય, એટલે કે 6 મહિના સૂર્ય દેખાય છે. જ્યારે સૂર્યોદય થાય ત્યારે 6 મહિના સુધી લગાતાર સૂર્યોદય દેખાય છે, દિવસ રાત દેખાય, દિવસ રાત હોય કે દિવસ હોય સૂર્ય દેખાય છે. અને 6 મહિના સૂર્યાસ્ત, એટલે કે બાકીના 6 મહિનામાં કેવું થાય છે કે ત્યાં સૂર્યાસ્ત એટલે કે અંધારું જ રહે છે. હવે આ 6 મહિના દરમિયાન ઠંડી ખૂબ જ વધી જાય છે. જ્યારે આ 6 મહિના દરમિયાન થોડું હુંફાળું વાતાવરણ હોય છે, તો આવા વાતાવરણમાં પ્રાણીઓને કઈ રીતે અનુકૂલન સાધવું? તો 6 મહિના એક જ સૂર્યોદય, એટલે કે કેવું હોય છે કે 6 મહિના દિવસ જેવું જ વાતાવરણ હોય છે, અને 6 મહિના સૂર્યાસ્ત એટલે કે 6 મહિના સૂરજ ઉગતો જ નથી કે સૂરજ દેખાતો જ નથી. આનું કારણ એવું છે કે પૃથ્વી 66.5 રસ્તા ખૂણે નમેલી છે, અને એ જ્યારે ગોળ ગોળ ફરે છે ત્યારે સૂર્યનો ત્રાંસો પ્રકાશ પડે છે, જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે ને ત્યાં ત્રાંસો પ્રકાશ પડે છે. ત્રાંસા પ્રકાશના કારણે ત્યાં કેવું થાય છે કે 6 મહિના સુધી સૂરજ દેખાય છે અને 6 મહિના સુધી સૂરજ દેખાતો નથી, એટલે 6 મહિના સૂર્યોદય હોય છે અને 6 મહિના સૂર્યાસ્ત હોય છે. હવે જોઈએ કે શિયાળામાં તાપમાન 37 સેલ્સિયસ, એટલે કે એમાં શિયાળામાં ન્યૂનતમમાં ન્યૂનતમ તાપમાન હોય છે, એટલે કે એકદમ ઓછામાં ઓછું તાપમાન હોય છે 37 અંશ સેલ્સિયસ, એ બી માઇનસ માઇનસ 37 અંશ સેલ્સિયસ, એટલે કે એટલું નીચું અને ઠંડુ વાતાવરણ હોય છે શિયાળામાં. તો આ દરમિયાન પ્રાણીઓ કઈ રીતે પોતાનું જીવન ગાળે, કઈ રીતે અનુકૂલન સાથે, એ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. પછી શું કે વર્ષના મોટા ભાગના સમયગાળામાં ઠંડી જ હોય છે, એટલે કે વર્ષનો મોટા ભાગનો સમયગાળો બસ ઠંડો જ હોય છે. હુંફાળું અને ગરમ વાતાવરણ તો ક્યાંક જ જોવા મળે છે, બાકી લાંબા સમય સુધી ત્યાં ઠંડુ વાતાવરણ હોય છે, એટલે કે ત્યાંના પ્રાણીઓ ઠંડકથી ટેવાયેલા હોય છે, તે ગરમ વાતાવરણ સહન કરી શકતા નથી. પછી છે કે વિકટ પરિસ્થિતિમાં અનુકૂલન, એટલે કે એ લોકો કેવી વિકટ પરિસ્થિતિમાં અનુકૂલન સાધે છે એ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો એવા કયા ઉદાહરણ છે કે કયા પ્રાણીઓ છે કે જે આવી વિકટ પરિસ્થિતિમાં અનુકૂલન સાધે છે? તો એના ઉદાહરણ છે ધ્રુવીય રીંછ અને પેગ્વિન. તો આપણે આ બે દ્વારા ઉદાહરણ દ્વારા આપણે માહિતી મેળવીશું કે ત્યાંના પ્રાણીઓ કઈ રીતે અનુકૂલન સાધે છે. તો એમાં છે ધ્રુવીય રીંછ, તો ધ્રુવીય રીંછ એ ધોળા કલરનું હોય છે, એટલે કે બરફની ચાદરમાં એ તે છુપાઈ જાય આસાનીથી અને પોતાનો શિકાર થતા તે બચી શકે છે. તો ધ્રુવીય રીંછ ઠંડીથી કઈ રીતે અનુકૂલન મેળવે છે તે જોઈશું સૌપ્રથમ. ત્યારબાદ પેગ્વિન,
પેગ્વિન ને તો તમે ઘણી જગ્યાએ જોયું છે, ઘણા એવા મતલબ જોયું છે, મતલબ ટીવીમાં જોયું છે, રૂબરૂ તો જોયું હોય નહીં, કારણ કે તે આ બાજુ રહેતા નથી, તે ધ્રુવ પ્રદેશોમાં રહે છે. તો તમે ડિસ્કવરી ચેનલ છે તો એના ઉપર તમે પેગ્વિન જોયા હશે કે આમ ચાલે માણસની જેમ જ, પણ સફેદ રંગના હોય છે અને એની ચાલ માણસ જેવી જ હોય છે. તેવા પેગ્વિન વિશે પણ આપણે માહિતી મેળવવાની છે કે કઈ રીતે અનુકૂળ સાથે છે, પણ એ પહેલા ધ્રુવીય રીંચ વિશે માહિતી મેળવીશું કે તે કઈ રીતે અનુકૂળ સાથે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ ધ્રુવીય રીંચ વિશે માહિતી મેળવીએ. તો ધ્રુવીય રીંચ તો કે શરીર પર સફેદ વાળ, જે ધ્રુવીય રીંચ હોય છે એને શરીર પર સફેદ વાળના વાળ આવેલા છે, જેના એ રૂંવાટી હોય છે એની, જેના કારણે એને ઠંડી સામે રક્ષણ મળે છે. બીજું શું હોય છે તો કે તે સહેલાઈથી નજરે પણ ના પડે. તો સફેદ વાળની રૂંવાટી હોય એટલે તે બરફમાં સહેલાઈથી નજરે પડે નહીં. તમે ડિસ્કવરી ચેનલ ઉપર કે કાર્ટૂનમાં કે એવું જોયું હશે કે સફેદ બરફ પ્રદેશ હોય, જે ધ્રુવ પ્રદેશ એ કેવું હોય તો આખી બરફની ચાદર જાણે પૃથ્વી ઓઢી હોય એવું લાગે, એકદમ સફેદ સફેદ દેખાતું. તો એના કારણે શું હોય કે જો રીંછને પણ સફેદ વાળ હોય, એટલે ધ્રુવીય રીંછને સફેદ વાળ હોય, જેના કારણે એ બરફની જે ભૂમિ બરફથી છવાયેલી છે, બરફમાં આસાનીથી સહેલાઈથી સંતાઈ શકે અને નજરે ના પડે. આ નજરે ના પડે એનાથી શું થાય કે તે પોતે પણ પોતાનો શિકાર સારી રીતે શોધી શકે. એ સિવાય કોઈ શિકાર કરવા માટે એની તરફ આવતું હોય તો તે એ શિકારીથી પણ બચી શકે, કારણ કે તેને સફેદ પ્રદેશમાં સફેદ રૂવાટી દ્વારા શરીરથી તે સંતાઈ શકે છે આસાનીથી, અને કોઈને ખબર ના પડે કે અહીંયા રીંચ છે એ રીતે. પછી શું કે શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂવાટીના બે જાડા સ્તરો, એટલે કે શરીરમાં ઠંડી બહુ હોય, મેં આપણે આગળ વાત કરી જોઈ કે ધ્રુવ પ્રદેશોમાં ઠંડી વધારે હોય છે, તો આ ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેની શરીર એટલે કે તેની ચામડી પર બે સફેદ વાળની રૂવાટીના બે જાડા જાડા સ્તર હોય છે, એટલે કે એક નહીં પણ બે જાડી જાડી રૂવાટીના સ્તર આવેલા હોય છે, જેના કારણે તેને ઠંડી સામે રક્ષણ મળે છે. આગળ જોઈએ તો કે ચામડીના નીચેના ભાગમાં ચરબીનું સ્તર હોય છે, એટલે કે ચામડીની અંદર ચરબીનું હોય છે. ચરબીનાથી શું થાય તો ચરબીના કારણે તેને વાતાવરણ હુંફાળું રહી શકે અને તેને ઠંડી એટલી બધી લાગે નહીં, એટલે અંદર ચરબીનું સ્તર આવેલું છે. ચામડીના અંદર ચરબી હોય છે, હુંફાળા દિવસોમાં પાણીમાં તરે છે, કે આપણે આમાં જોયું કે 6 મહિના ઉપર સૂર્યોદય રહે છે એટલે કે સૂર્ય દેખાય. આ વખતે વાતાવરણમાં એકદમ ઠંડી નથી હોતી, પણ વાતાવરણ કેવું હોય છે તો કે થોડું હુંફાળું હોય છે. તો આ હુંફાળા વાતાવરણ દરમિયાન તે શું કરે છે તો કે આ હુંફાળા વાતાવરણ દરમિયાન તે પાણીમાં તરે છે. એટલે શું કે પાણીમાં તરે એટલે એને જે શરીરને ઠંડી જોઈતી હોય એ એને મળી રહે, બાકી તે ગરમ વાતાવરણમાં એટલું બધું જીવી શકે નહીં, એનું જીવન જોખમાય. એટલે એ શું કરે તો હુંફાળા દિવસોમાં પાણીમાં તરે છે, એટલે શું કરે કે પાણીમાં તરી અને પોતાના શરીરનું તાપમાન તે જાળવી રાખે છે. હવે આગળ જોઈએ તો પંજા મોટા અને પહોળા હોય છે, તો કે એના પગના જે પંજા હોય એ કેવા હોય છે, એને ચાર પગ હોય તો એના પગના પંજા કેવા હોય છે તો કે મોટા અને પહોળા હોય છે. શા માટે મોટા અને પહોળા હોય છે કે મોટા અને પહોળા પંજા હોય તો તે બરફમાં આસાનીથી ચાલી શકે અને બરફમાં તેને ચાલવામાં અનુકૂળતા રહે. એ સિવાય જ્યારે તે પાણીમાં તરે છે ત્યારે પાણીમાં પણ તે આસાનીથી તરી શકે, કારણ કે તેના પંજા કેવા હોય છે, મોટા હોય છે. તો મોટા પંજાના કારણે તે સરળતાથી તરી પણ શકે અને બરફમાં સરળતાથી ચાલી પણ શકે છે. શું છે, નસકોરા બંધ રાખી પાણીમાં તરે, તો એ જ્યારે પાણીમાં હુંફાળા વાતાવરણ દરમિયાન જ્યારે તે પાણીમાં તરે છે ત્યારે શું કરે છે તો એના નસકોરા એ બંધ રાખે છે. નસકોરા બંધ રાખીને પાણીમાં તરે છે એટલે શું કહેવાય કે લાંબો સમય સુધી તે પાણીમાં રહી શકે અને પોતાના શરીરનું તાપમાન જાળવી શકે. હવે આગળ જોઈએ કે ઘ્રાણેન્દ્રિયો પ્રબળ એટલે કે શું, આ જ્ઞાનેન્દ્રિયો પ્રબળ એટલે કે એની સૂંઘવાની શક્તિ વધુ હોય છે, તે વધુ ઝડપથી અને તેજ સૂંઘી શકે છે, તે દૂર આસપાસ ઘણી દૂર સુધી પણ તે સુગંધ દ્વારા જાણી શકે છે. આનાથી શું ફાયદો થાય છે, તો આનાથી એને એવો ફાયદો થાય છે કે તે પોતાનો સરળતાથી
માંથી શિકાર શોધી શકે છે અને પોતાનું ભોજન મેળવી શકે છે. તો આપણે જોયું કે ધ્રુવીય રીંછને કયા કઈ એનામાં વિશેષતાઓ છે જેના કારણે તે ધ્રુવીય પ્રદેશોમાં પોતાનું અનુકૂલન સાધી શકે છે. તો ફરી એકવાર જોઈ લઈએ. શરીર પર સફેદ વાળ એટલે કે સફેદ વાળની રૂંવાટી હોય છે જેના કારણે તે બરફમાં સરળતાથી છુપાઈ શકે, સહેલાઈથી નજર પડી શકે નહીં, જેના કારણે તે પોતે પણ શિકાર કરી શકે અને શિકારીથી પોતાની જાતને બચાવી પણ શકે. શરીર પર ઠંડીથી રક્ષણ માટે જાડની વાની બે એટલે કે જે સફેદ વાળ હોય છે એના બે સ્તરો આવેલા છે જેના કારણે તેને ઠંડી સામે રક્ષણ મળે. પછી ચામડીના નીચેના ભાગમાં ચરબીનું સ્તર હોય છે, એ પણ આપણે જોયું કે ચરબીનું સ્તર હોય તેથી એને ઠંડી ઓછી લાગે અને પોતાના શરીર સાથે તે સારી રીતે અનુકૂલન સાધી શકે. ઉંફાળા દિવસોમાં પાણીમાં તરે એટલે કે જોયું કે જ્યારે થોડું ગરમ વાતાવરણ હોય ત્યારે એને શરીરને ઠંડક જોઈએ, કારણ કે એ ઠંડા પ્રદેશમાં રહે છે. એટલે એ શું કરે તો પાણીમાં તરે. એના પગના પંજા મોટા અને પોળા એટલે કે મોટા અને પોળા પંજા હોય તેથી સરળતાથી તરી પણ શકે અને બરફમાં સરળતાથી ચાલી પણ શકે. નસકોરા બંધ રાખીને પાણીમાં તરે શા માટે, કારણ કે લાંબા સમય સુધી તે પાણીમાં એને રહેવાનું હોય તો એ શ્વાસ એનો એ રીતે થોડો રોકી રાખતો હોય, નસકોરા બંધ કરી રાખે છે જેના કારણે તે શ્વાસ પણ લઈ શકે અને પાણીમાં સરળતાથી તરી પણ શકે. પછી છે ઘ્રાણેન્દ્રિયો પ્રબળ એટલે કે એની સૂંઘવાની શક્તિ વધારે તેજ હોય છે જેના કારણે શું મદદરૂપ થાય તો કે તે પોતાનો ખોરાક જોઈ શકે છે અને પોતાના ખોરાકને જેવો સૂંઘી શકે એવો તે ખોરાક મેળવી અને પોતાનું જીવન ટકાવી શકે. તો આ માહિતી આપણે ધ્રુવીય રીંછ વિશેની જોઈ. હવે આપણે આગળ માહિતી જોઈશું પેંગ્વિન વિશેની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આજના વિડીયોમાં ધ્રુવ પ્રદેશો અને ધ્રુવીય રીંછ વિશે માહિતી મેળવી. તો ધ્રુવીય રીંછના અનુકૂલનનો ફ્લો ચાર્ટ તમને તમારી ચોપડીમાં દર્શાવેલ છે. તે ફ્લો ચાર્ટ તમે જોશો તો તમને વધુ માહિતી મળશે કે ધ્રુવીય રીંછ કઈ રીતે અનુકૂલન સાધે છે. હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં પેંગ્વિન વિશેની માહિતી મેળવીશું કે પેંગ્વિન પણ કઈ રીતે ધ્રુવ પ્રદેશોમાં પોતાનું અનુકૂલન સાધે છે જે પ્રમાણે ધ્રુવીય રીંછ. તો આજના વિડીયોમાં આપણે ધ્રુવીય રીંછ અને ધ્રુવ પ્રદેશો વિશેની માહિતી મેળવી. નેક્સ્ટ વિડીયોમાં આપણે ધ્રુવ પ્રદેશોમાં વસવાટ કરતા પેંગ્વિન નામક જે સજીવ છે એના વિશેની માહિતી મેળવીશું. થેન્ક યુ.